મહાન ભારત દેશમાં ભ્રષ્ટાચાર થાય છે અને આ ભ્રષ્ટાચાર સામે પણ ઉચ્ચ અધિકારીઓ આંખો મીચી રહ્યા છે અને રાજકીય નેતાઓ તેને છાવરી રહ્યા છે. દેશની પ્રજા પરસેવાની કમાણીના નાણાં ટેક્સ સ્વરૂપે ભરે છે. તે નાણાંનો ઉપયોગ અત્યારે દેશના વિકાસના બદલે ભ્રષ્ટ અધિકારીઓ પોતાના વિકાસ કરી રહ્યા છે અને સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ પણ જાણે આવા અધિકારીઓને છાવરી રહ્યા હોય તેમની સામે કોઈ પણ જાતની કાર્યવાહી પણ નથી કરી રહ્યા. ભ્રષ્ટાચારનું ઘર એટલે ટીસામાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરી. આ કચેરી પર છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવી રહેલા નાયબ કાર્યપાલક ઇજનેર એચ કે લિંબાચારી નિમણૂક થયા બાદ આ કચેરીમાં જેટલો ભ્રષ્ટાચાર થયો છે તે કદાચ કલ્પના બહારની વાત છે. તાજેતરમાં જ મળેલી અમને માહિતી પ્રમાણે અમે આ કચેરીમાં પહોંચ્યા હતા અને અહીં આવેલા ક્વાર્ટરને તોડી પાડીને નવું બનાવી દેવામાં આવ્યું છે. પરંતુ હકીકત એવી છે કે જે સરકારી ક્વાર્ટર તોડી પાડવામાં આવ્યું છે તે સરકારી ક્વાર્ટરને નિયમ મુજબ કંડમ પણ જાહેર કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઉપરાંત તેનો ભંગાર પણ બારોબાર સગવેગે થઈ ગયો છે. આટલું ઓછું હોય તેમ અહીં કોઈપણ જાતની મંજૂરી વગર મસમોટું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. આ સમગ્ર આક્ષેપોને લઈ અમે ડીસાની માર્ગ અને મકાન વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર એચ કે લિંબાચાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે કચેરીથી દૂર રહીને કેમેરા સામે નથી આવી રહ્યા. એચ કે લિંબાચા એ જ અધિકારી છે કે જેમની પાસે ડીસા માર્ગ અને મકાન વિભાગ એટીવીટી સહિત અન્ય કચેરીઓનો પણ ચાર્જ છે અને તમામ કચેરીઓમાં એચ કે લિંબાચા દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની તપાસ કરવામાં આવી નથી રહી. લોકમુખે ચર્ચાઈ રહેલી ચર્ચા મુજબ એચ કે લિંબાચાની રાજકીય વગ ઘણી સારી છે અને રાજકીય વગના લીધે ઉચ્ચ અધિકારીઓ પણ કશું કરી શકતા નથી, જે લોકશાહી માટે શરમજનક બાબત છે. સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનોની રહેમ નજર હેઠળ અત્યારે જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેની સામે કોઈ અવાજ પણ નથી ઉઠાવી રહ્યું, કારણ કે ત્યાં કોઈનો અવાજ પહોંચે તેમ જ નથી. ત્યારે આજે ડીસાની માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં ફરજ બજાવી રહેલા એચ કે લિંબાચાને લઈ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા કેટલાક સવાલ વહીવટીતંત્રને પૂછવા માગે છે. શું વહીવટીતંત્ર પાસે આના કોઈ જવાબ છે? સવાલ નંબર એક, શું એચ કે લિંબાચાને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે? સવાલ નંબર બે, શું જિલ્લામાં એવા કોઈ બાહોશ અધિકારી નથી કે જે તપાસ કરવાની હિંમત રાખતા હોય? સવાલ નંબર ત્રણ, પ્રજાના નાણાં જો આ રીતે જ અધિકારીઓ ઘર ભેગા કરતા હોય તો ખોટા કાગળ કામ કરવાની પણ શું જરૂર છે? સવાલ નંબર ચાર, શું રાજકીય આગેવાનોની આ રહેમ દ્રષ્ટિથી રૂપાણી સરકાર અજાણ છે કે પછી સામેલ? સવાલ નંબર પાંચ, એચ કે લિંબાચા દ્વારા આના સિવાય કેટલી જગ્યા પર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? અને અંતિમ સવાલ, બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આટલા પુરાવા સાથે અહેવાલ રજૂ કરવા છતાં કેમ નથી કરવામાં આવતી કોઈ કાર્યવાહી? બીકે ન્યૂઝ ચેનલ આ દૂષણને અટકાવવા માટે કાર્યવાહી કરવાની જિલ્લાના વહીવટીતંત્રને એક તક આપી રહી છે, પરંતુ એવું નથી. અમે ડીસાની માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારના મજબૂત પુરાવા એકત્રિત કરી ચૂક્યા છીએ અને હજુ પણ પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને આગામી સમયમાં સમય આવે અને તમામે તમામ વસ્તુઓનો પર્દાફાશ કરી અને બીકે ન્યૂઝ ચેનલ ઉપર તેને દર્શાવીશું. લોકોના પરસેવાના પૈસા જે ટેક્સ સ્વરૂપે સરકારમાં જમા થાય છે અને સરકાર તે પૈસાનો વિકાસમાં ઉપયોગ કરે છે, પરંતુ વર્તમાન સમયમાં જોતા આ વિકાસ અત્યારે લોકોના અને પ્રજાના હિતોના કાર્યોને નહીં પરંતુ કેટલાક સરકારી કર્મચારીઓ પોતાની તિજોરી ભરવા માટે કરી રહ્યા છે. આવા જ આક્ષેપો અત્યારે ડીસામાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીના કાર્યપાલક ઇજનેર ઉપર થયા છે. તાજેતરમાં જ અમે બતાવ્યું હતું કે ડીસા શહેરમાં આવેલી કાર્યપાલકની ઇજનેરીમાં જે ક્વાર્ટર બનેલા હતા તે ક્વાર્ટરને કંડમ જાહેર કર્યા વગર તેને બારોબાર નવા ક્વાર્ટર બનાવી દેવામાં આવે છે અને તેનો ખર્ચો પણ પરચુરણ ખર્ચ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે, જે નિયમ વિરુદ્ધ છે. પરંતુ તેમ છતાં સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ આ બાબતે મૌન સેવી રહ્યા છે. આ બાબતે અમે નાયબ કાર્યપાલકનો ઇજનેરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ કેમેરા આગળ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. જાણે કે આ આખે આખા ભ્રષ્ટાચાર સાથે આખે આખું સિન્ડિકેટ હોય, આખી લિંક હોય તેમ કોઈ અધિકારી તેની સામે અવાજ નથી ઉઠાવી રહ્યું. આ ઉપરાંત કેટલાક રાજકીય નેતાઓ પણ જાણે કે આ તમામ અધિકારીઓને છાવરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસાની અંદર અત્યારે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનેલી આ માર્ગ અને મકાન વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરને નથી તો કોઈ રાજકીય પ્રેશર આવતું કે નથી કોઈ ઉચ્ચ અધિકારીઓ તેમની પૂછપરછ કરતા કે આ બાબતે શું થઈ રહ્યું છે.
સરકારના પૈસા જ્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સામાં જતા હોય ત્યારે વિકાસ કેવો થાય તે પણ સમજી શકાય છે. જિલ્લા કલેક્ટરે પણ આ અહેવાલ અમે રજૂ કર્યો હતો, પુરાવા રજૂ કર્યા હતા. તેના બાદ પણ તેમણે પણ કોઈ કાર્યવાહી નથી કરી કે નથી તો કરી જિલ્લા વિકાસ અધિકારીએ. ત્યારે શું આવા ભ્રષ્ટ અધિકારીઓને આ તમામ લોકો છાવરી રહ્યા છે? ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.